આજે આપણે સેમિસ્ટર નંબર 1 ના કેલ્ક્યુલસ સબ્જેક્ટ જે મોસ્ટલી બધી જ કોલેજમાં સેમિસ્ટર નંબર 1 માં જ આવે છે અને એક ટોપિક યુલર્સ થિયરમ મેથડ નંબર 2 વિશે ચર્ચા કરીશું. તો ફર્સ્ટલી આપણે ઓઇલર્સ થિયરમ મેથડ નંબર 2 ની થિયરી ચેક કરીએ. તો x del u by del x plus y del u by del y is equal to n f of u upon f dash u અને x square del square u by del x square plus 2xy del square u by del x del y plus y square del square u by del y square is equal to gu g dash u minus 1. તો gu તમને કઈ જગ્યાએથી મળશે? તો આ વસ્તુનો જે આન્સર આવશે એ જ આન્સર શું થઈ જશે? gu થઈ જશે. જેમ મેં આગળ પણ કીધું કે આને u of x તરીકે પણ લખાય છે, આને u of y તરીકે પણ લખાય છે, u of xx, u of xy અને u of yy આ રીતે લખી શકાય છે. તો હવે આની ઉપરથી સમ જોતા પહેલા તમારા મનમાં કદાચ ખ્યાલ આવે કે મેથડ નંબર 1 પણ સર અમે જોઈ અને મેથડ નંબર 2 હાલ જોઈ રહ્યા છીએ, તો બંને મેથડ પેપરમાં ઓળખવાની કઈ રીતે? તો જો સમની અંદર તમને ફંક્શન મળી જાય, f of u તમને મળી જાય, તો તમારે મેથડ નંબર 2 એપ્લાય કરવાની છે. તમને સમની અંદર f of u ફાઇન્ડ ના કરી શકો તો તમારે આગળની મેથડ nu તો પણ તમારે ફર્સ્ટ નંબર શોધવું જ પડશે. તમને કીધું નહીં હોય તો બી શોધવું પડશે, કેમ કે જીયુ નો આન્સર જે તમારે અહીંયા પુટ આઉટ કરવાનું છે તમને ફર્સ્ટ નંબર નું શોધ્યા પછી જ મળશે. ફર્સ્ટ નંબર નું કીધું હોય તો ઓનલી ફર્સ્ટ નંબર નું શોધશું તો ચાલશે. તો આના સોલ્યુશન માં આપણે જઈએ તો જે ફંક્શન આપણને આપેલું છે u = tan ઇન્વર્સ સમથિંગ એ આપણે આ રીતે પુટ કર્યું, x³ + y³ / x - 5. હવે tan ઇન્વર્સ અહીંથી આમ જશે તો tan u થઈ જશે અને એ જ આપણું ફંક્શન થઈ જશે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ રીતે tan ઇન્વર્સ બી આપી શકે છે. અહીંયા cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ અને e⁻u. મેં તમને ફંક્શન કીધા sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ એન્ડ cosec ઇન્વર્સ અને ઘણી વખત ત્યાં લોગ પણ આપે છે. આટલી વસ્તુ ઓનલી સિંગલ, આના એડિશનમાં બીજું કંઈ જ હોવું ના જોઈએ. બીજું કોઈ પણ ફંક્શન એડિશનમાં કે સબટ્રેક્શનમાં હોવું જોઈએ નહીં, તો તમારે સેકન્ડ નંબરની મેથડ એપ્લાય કરવાની છે. તો ટેન યુ તમને ફંક્શન મળી ગયું, મારે એનું ડિફરન્શિએશન પણ જોઈએ છે. એનું એફ ડેશ યુ, ટેન નું ડિફરન્શિએશન એક્સ સ્ક્વેર યુ થશે. એફ યુ અને એફ ડેશ યુ મળી ગયું તો આપણે સીધા જઈશું એન ની વેલ્યુ, ડિગ્રીની વેલ્યુ શોધવા. બીજી ઘણી બધી બુકમાં ટી ની જગ્યાએ સી આપેલું છે, તમે કઈ પણ વસ્તુ ત્યાં લખી શકો છો. એક્સ નો ક્યુબ તો ટી નો ક્યુબ, વાય નો ક્યુબ તો ટી નો ક્યુબ, એક્સ ની વન, વાય ની વન તો ટી ની વન, ટી ની વન તમે ત્યાં એપ્લાય કરી, ઉપરથી ટી ક્યુબ કોમન નીકળશે, નીચેથી ટી કોમન નીકળશે. તમને અહીંયા કમ્પલસરી ફંક્શન પાછું મળવું જરૂરી છે. એટલે તમે અહીંયા શું લખ્યું? એફ ઓફ એક્સ વાય. તો એન નો પાવર, ધેટ મીન્સ ટી નો પાવર એ જ તમારી ડિગ્રી, એટલે કે એન થઈ જશે. હવે જીયુ શોધો. તમને જો ફર્સ્ટ નંબર નું શોધવાનું કીધું હોય તો ફર્સ્ટ નંબર નું છે એક્સ ડેલ્યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ્યુ બાય ડેલ વાય. જીયુ ઇઝ ઇક્વલ ટુ એન એફ યુ અપોન એફ ડેશ યુ, આપણું ઇક્વેશન છે. એન ની વેલ્યુ પુટ આઉટ કરી, એફ ઓફ યુ ટેન યુ, એનું ડિફરન્શિએશન એક્સ સ્ક્વેર યુ. ટેન ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, સેક ઇઝ ઇક્વલ ટુ વન અપોન કોસ પણ સ્ક્વેર છે અને ડિનોમિનેટર નો ડિનોમિનેટર મતલબ છેદ નો છેદ અંશમાં ન્યુમરેટર માં જશે, ધેટ મીન્સ કોસ ઇન્ટુ કોસ. cos cos cut 2 sin u cos u નું એક ઇક્વેશન sin 2 u જે ઘણા વખતથી તમારા 12th માં પણ આવી ગયું છે, તમને યાદ જ હશે. હવે આપણે જે શોધવું છે એનું LHS લીધું, એપ્લાય યુલર્સ થિયરમ, x square u double x 2xy u xy y square u yy is equal to gu g dash u minus 1. gu તમને મળ્યું છે sin 2 u, sin નું ડિફરન્શિએશન cos જ થશે, પરંતુ sin 2 u છે that means cos 2 u તો થશે જ, પણ ચેઇન રૂલ 2u નું ડિફરન્શિએશન 2 તમારે આગળ મલ્ટીપ્લાય કરવાનું થશે. ખાસ યાદ રાખજો d by du. તો sin નું cos 2u અને 2u નું ડિફરન્શિએશન તમે આગળ 2 મલ્ટીપ્લાય કર્યું, sin અંદર મલ્ટીપ્લાય થશે અહીંયા અને 1 જોડે પણ થશે. હવે તમને ખ્યાલ છે કે sin u cos u sin 2u થાય છે, પણ ઓલરેડી એંગલ ડબલ છે, u u હોય તો 2 થાય, પણ અહીંયા એંગલ ડબલ હોય તો અહીંયા પણ એંગલ શું થશે? ડબલ થઈ જશે, sin 4 u એટલે 2 આવશે નહીં, સેમ 2 sin u cos u sin 2 u, પણ u હોય તો 2 u થાય
तो टू यू होय तो एना थी पण डबल दैट मीन्स फोर यू तो आनी जगह टू साइन टू यू कॉस टू यू दैट मीन्स साइन फोर यू साइन टू यू एम हम एस माइनस एस टू सी एस फॉर्म्यूला लगाड़ीए तो एस माइनस एस आ बधी वस्तु करवी केम पड़े केम के तमने पर्टिक्युलर आवी वस्तु प्रूव करवानी कीधी छे तमे जोयुं होय तो टू साइन यू कॉस थ्री यू जो तमने आवुं पर्टिक्युलर प्रूव करवानुं ना कीधेलुं होय तो तमे सबने गमे त्यां स्टॉप करी शको छो अहींया पण तमे सबने एम करी शको छो આગળ વધવું જરૂરી નથી પણ પર્ટિક્યુલર મોસ્ટલી પ્રૂવ કરવાનું જ કહેતા હોય છે એટલે s માઇનસ s 2cs તો 2c cos બંનેનું એડિશન ડિવાઇડ બાય 2 sin સબટ્રેક્શન ડિવાઇડ બાય 2 4u અને 2u નું એડિશન ડિવાઇડ બાય 2 4u અને 2u નું સબટ્રેક્શન ડિવાઇડ બાય 2 4 + 2 = 6 / 2 ધેટ મીન્સ 3 અને 4 - 2 ધેટ મીન્સ 2 ડિવાઇડ બાય 2 ધેટ મીન્સ 2 તો તમારું આ રેજસ પ્રૂવ થઈ ગયું છે તમને પ્રૂવ ના કરવાનું કે તો અહીંયા તમે સમ એડ કરો પણ મોસ્ટ ઓફ કેસમાં યુલર્સ થિયરમ ની અંદર સમ પ્રૂવ કરવાના જ આવતા હોય છે હવે એક સેકન્ડ સમ છે હમણાં થોડાક ટાઈમથી વધારે પૂછાય છે લોગ નો સમ આપણે જોઈએ તો u xy log x² y² xy then prove that x del u by del x y del u by del y 1 હવે ફંક્શન આપણે પહેલા લઈ લીધું u log x² y² x + y log અહીંથી આમ જશે તો e થઈ જશે તો આપણું ફંક્શન e રેસ ટુ u મળશે તો ફંક્શન ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ u અને એનું ડિફરન્શિએશન ઇઝ ઇક્વલ ટુ અગેન e રેસ ટુ u t વેલ્યુ શોધવાની સ્ટાર્ટ કરીએ ડિગ્રી શોધવાની સ્ટાર્ટ કરીએ તો ફંક્શન ને લઈ લીધું સ્ક્વેર પાવર તો t સ્ક્વેર y સ્ક્વેર તો t સ્ક્વેર x તો t y તો t t સ્ક્વેર કોમન નીકળશે નીચેથી t કોમન નીકળશે એક એક t નો પાવર કટ થશે તો તમને t ની 1 પાવર અહીંયા વધશે ધેટ મીન્સ ડિગ્રી શું છે n = 1 અને આ સમની અંદર તમને ફર્સ્ટ નંબર નું શોધવાનું કીધેલું છે તો ફર્સ્ટ નંબર માટે એપ્લાય ઓઇલર્સ થિયરમ n fu / f'u n ની વેલ્યુ 1 આવી f of u e raised to u એનું ડિફરન્શિએશન પણ e raised to u પુટ આઉટ કર્યું બંને વેલ્યુ કટ થાય e raised to u ઉપર નીચે ડી કટ થશે તો તમારો જવાબ જે તમારે 1 માંગ્યો છે એ RHS માં આવી જશે પેપર ની અંદર MCQ જો તમારે આવતા હોય તો MCQ માં પણ ડિગ્રી ની વેલ્યુ n શોધવાના MCQ એક માર્ક માં મોસ્ટલી આવતા હોય છે તો ડિગ્રી શોધતા તમને ખાસ આવડવી જોઈએ બંને મેથડ નો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ આ રીતના જો તમારે વધારે સમ જોઈતા હોય બંને સમ જે છે મોસ્ટલી કોલેજીસ ની અંદર વધારે પૂછાયેલા સમ મેં લીધેલા છે આ રીતના વધારે સમય તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે મારો વોટ્સઅપ નંબર 9825799458 ઉપર તમારું નામ મોબાઈલ નંબર કોલેજનું નામ બ્રાન્ચ સેમિસ્ટર તમે કઈ જગ્યાએથી છો અને કયા ટોપિકના તમારે વધારે સમ જોઈએ છે એ મને મોકલી શકો છો વિધિન 2-3 હાર ની અંદર હું તમને એ સમના ફોટોગ્રાફ્સ મોકલીશ એ સમની અંદર બી જો તમને કોઈ ડાઉટ હોય તો એના સોલ્યુશન પણ તમને વોટ્સઅપથી જ મળી જશે વધારે વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સની અંદર અને તમારા જુનિયર્સ અથવા તો હજી કોઈ સિનિયર્સને કેલ્ક્યુલસ એટલે કે મેથ્સ પણ બાકી હોય તો એમને શેર કરો થેન્ક યુ